તો જય ગો માતા મિત્રો, કેમ છો તમે બધા? મજામાં? તો આજે હું તમારી સામે લઈને આવ્યો છું એક પશુ વેચાવ છે એનો વિડીયો. જો કોઈ પણ પશુપાલક મિત્રને અમારી યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂકવા હોય તો આ નંબર ઉપર અમને. તો મિત્ર, તમે જે એક નંબર ઉપર જે આ ગીરખૂટ જોઈ શકો છો, તો આજે આ ગીરખૂટ વેચાવા આવ્યો છે. અને ગીરખૂટની વાત કરીએ મિત્રો, તો ખાસ કરીને તમે ગીરખૂટનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો, કાળો કલર છે. અને મિત્રો, એની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, બહુ સારી સિંગ પેટર્ન છે. એનું તમે કાનકટ જોઈ શકો છો, એનું હમ્પ જોઈ શકો છો, એની ઊંચાઈ જોઈ શકો છો, આ ગીરખૂટની તમે કદકાઠી જોઈ શકો છો. બહુ સારો અને બેસ્ટ ગીરખૂટ છે મિત્રો, બ્રિડિંગ માટે બહુ સારો ખૂટ છે. અને અત્યારે બ્લેક કલરના ખૂટ એટલે કે રેર ઓફ ધ રેર ઓછી સંખ્યામાં જોવા મળે છે બહુ. એટલે આ ગીરખૂટ પણ વેચવાનો છે. અને આ ખૂટની આપણે કિંમતની વાત કરવામાં આવે તો આ જે ખૂટની કિંમત છે, એ ખૂટના માલિકે 30,000 રૂપિયા રાખેલ છે. હવે આ જે ખૂટ છે તમને ક્યાં જોવા મળે એ વાત કરી દેવામાં આવે મિત્રો. રૂબરૂ તમારે જોવો હોય તો ક્યાં જોવા મળી જાય, અને લેવો હોય તો ક્યાં જોવા મળે એ વાત કરું તો કે આ તમને ખૂટ જિલ્લો સુરત અને તાલુકાની જો વાત કરવામાં આવે મિત્રો, તો કે તાલુકો બારડોલીમાં તમને આ ખૂટ ગીરખૂટ જોવા મળી જાય છે. અને આ ગીરખૂટના માલિકના જે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. કોઈ પણ મિત્રને જો ખૂટ લેવો હોય અને ગમતો હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી અને વધારે માહિતી લઈ શકો છો. મિત્રો, ખોટા ફોન ન કરવા, લેવો હોય તો જ તમારે ફોન કરવો. અને આ માલિકના કોન્ટેક નંબર આપેલા છે. અને મિત્રો, જો ખૂટ લેવો હોય અને જો તમારે રૂબરૂ જોવા જવું હોય તો તમે ફોન કરીને જાજો, કેમ કે જો ખૂટ વેચાઈ ગયો હોય તો તમારે ખોટો ધક્કો ન થાય ખૂટ લેવા માટે. એના પછી મિત્રો, તમે જે આ બીજા નંબર ઉપર જે ભેંસ જોઈ શકો છો, તો આ ભેંસ વેચવા આવી છે. ભેંસની તમે સ્ક્રીન ઉપર આગળ શરૂઆતમાં સિંગ પેટર્ન અત્યારે જોઈ શકો છો. કપાળે સફેદ ટીલું છે, તારી પગ સફેદ છે, પૂંછડું પાછળ સફેદ છે. અને મિત્રો, આ જે ભેંસ છે એની તમે અડર ક્વોલિટી પણ જોઈ, અડર ક્વોલિટી પણ બહુ સારી છે. અને આ ભેંસની કિંમતની વાત કરું તો 70,000 રૂપિયા આ ભેંસની કિંમત રાખેલ છે. આ ભેંસની કન્ડિશન વિશે વાત કરવામાં આવે, આ જે ભેંસ છે 4-5 મહિનાથી વીંયાઈ ગયેલ છે, નીચે પાડી છે. અને વાત કરું દૂધની તો 4-5 લિટર એટલું દૂધ છે આ ભેંસનું, એમ ભેંસના માલિકનું કહેવાનું છે. અને આ જે ભેંસ છે એની માલિક ક્યાં જોવા મળશે એ વાત કરવામાં આવે તો આ ભેંસ તમને ગામ સુરેન્દ્રનગર, તાલુકો સુરેન્દ્રનગર અને જિલ્લાની જો વાત કરવામાં આવે તો કે જિલ્લો સુરેન્દ્રનગર. તો મિત્રો, સુરેન્દ્રનગરમાં બહુ સારી અને બેસ્ટ ભેંસ જોવા મળી જાય છે. અને ભેંસના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી કોન્ટેક કરી અને વધારે માહિતી મેળવી શકો છો. લેવી હોય તો ફોન કરવા મિત્રો, અને તમે ફોન કરી અને પછી ભેંસ રૂબરૂ જોવા જઈ શકો છો, કેમ કે ભેંસ વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો ન થાય. હવે ત્રીજા નંબર ઉપર મિત્રો, જે આ તમે ગીર ઓળખી જોઈ શકો છો, તો આ ગીર ઓળખી વેચાવા આવી છે. ગીર ઓળખીની વાત કરીએ મિત્રો, તો તમે એની સિંગ પેટર્ન જોઈ શકો છો. આગળ વાત કરું તો તમે એની કાનકટ જોઈ શકો છો, સાથે સાથે આ ઓળખીનો માકડો કલર તમે જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ ઓળખી છે મિત્રો. ઘણા મિત્રોને ગીર ઓળખી લેવાનો શોખ હોય, અથવા તો કે ઘણાને ગીર ઓળખી પાડવી હોય, તો બહુ સારી ઓળખી છે. હવે આ ઓળખીની વાત કરવામાં આવે તમને, આ ઓળખી છે એની તમે બધી વસ્તુ તો જોઈ મિત્રો. ઘણા મિત્રોને ઓળખી પાડવાનો શોખ હોય તો બહુ સારી અને બેસ્ટ ઓળખી છે ગીર. એની તમે સિંગ પેટર્ન ને કાનકટ ને બધું જોઈ લીધું આગળ મિત્રો. હવે મિત્રો, આગળ વાત કરવામાં આવે તો આ ઓળખીની વધારે માહિતી તો કાંઈ હોય નહીં, એટલે કે આ ઓળખી 2-2.5 વર્ષની ઓળખી છે, એમાં ઓળખીના માલિકનું કહેવાનું છે. હવે તમને મિત્રો આ ઓળખીની કિંમત વિશે વાત કરી દેવામાં આવે, તો આ જે ઓળખી છે એના માલિકે આ ઓળખીની કિંમત જે છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એ જ રીતે 18,000 રૂપિયા ઓળખીની કિંમત રાખેલ છે. હવે મિત્રો, આગળ વાત કરવામાં આવે આ ઓળખી તમને ક્યાં જોવા મળે છે એ વાત, તો મિત્રો આ ઓળખી તમને રૂબરૂ જોવાની વાત કરું તો તમને ગામ ખોરાસા, તાલુકાની જો વાત કરું તો કે તાલુકો વંથલી, અને જિલ્લા વિશે જો તમને વાત કરી દેવામાં આવે મિત્રો તો કે જિલ્લો જૂનાગઢ. તો મિત્રો, જૂનાગઢ જિલ્લાનું ગામ ખોરાસા છે, ત્યાં તાલુકો વંથલી છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ ઓળખી જોવા મળી જાય છે. અને આ ઓળખીના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી આ ઓળખીના માલિકનો કોન્ટેક કરી શકો છો. અને મિત્રો, વધારે માહિતી જોઈતી હોય તો તમે મેળવી શકો છો. લેવી હોય તો જ મિત્રો ફોન કરજો, ખોટા ફોન ન કરતા. અને આ ઓળખી તમે રૂબરૂ જોવા જાવ એ પહેલાં ફોન કરીને જઈજો, જો વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો ન થાય. એના પછી મિત્રો, તમે જે આ ગીર ગાય જોઈ શકો છો, તો આજે આ ગીર ગાય વેચાવા આવી છે. ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, કાનકટ જોઈ શકો છો, ગાયની તમે હાઈટ જોઈ શકો છો, સાથે સાથે તમે આ જે ગાય છે એની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો. હવે જે આ ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે, એટલે કે આ ગાયની માહિતી મારી પાસે જે થોડી ઘણી આવેલ છે એ માહિતી તમને આપી દેવામાં આવે. જે ગાય છે એનું બીજું વેતર છે,
આ ગાયના દૂધ વિશે વાત કરવામાં આવે મિત્રો, તો આખા દિવસનું 10 થી 11 લિટર જેટલું દૂધ છે, એટલે કે એક ટાઈમના દૂધની વાત કરું તો 5 થી 10 લિટર જેટલું દૂધ છે, અને 5 થી 6 દિવસની કાચી છે, એટલે કે 5 થી 6 દિવસની વિહામાં વાર છે. કિંમતની વાત કરું તો 50,000 રૂપિયા કિંમત ગાયના માલિકે ગાયની રાખેલ છે. હવે આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ, એ ગાય તમને ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે આ ગાય છે તમને ગામ અમૃતવેલ, જિલ્લાની જો વાત કરી દેવામાં આવે મિત્રો તો કે જિલ્લો ભાવનગર, અને તાલુકાની જો વાત કરવામાં આવે મિત્રો તો કે તાલુકો મહુવા. તો જિલ્લો ભાવનગરમાં તાલુકો મહુવા છે ત્યાં તમને ગામ અમૃતવેલ છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. અને આ ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી આ ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી વધારે માહિતી લઈ શકો છો. અને આ ગાયને તમે મિત્રો લેવી હોય અને ગમતી હોય રૂબરૂ જોવા જાઓ તો તમે ત્યાં ફોન કરીને જાજો, કેમ કે આ ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો ન થાય. એના પછી મિત્રો તમે જે આ એચએફ ગાય એટલે કે જર્સી ટાઈપ ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય પણ વેચાવા આવી છે. ગાયનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો, હાઈટ જોઈ શકો છો, અડર ક્વોલિટી જોઈ શકો છો, તો આ ગાય પણ વેચાવા આવી છે મિત્રો. હવે આ ગાય જે છે એની કન્ડિશન વિશે વાત કરી દેવામાં આવે, એટલે કે મારી પાસે આ ગાયના માલિકે માહિતી આપેલ છે, એ માહિતી તમને જો આપી દેવામાં આવે તો માહિતીની વાત કરીએ આપણે. આ જે ગાય છે એ 6-7 મહિનાથી આ વિયાઈ ગઈ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે મિત્રો. હવે જે આ ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ, હવે આ ગાયની તમને કિંમત વિશે વાત કરી દેવામાં આવે તો આ ગાયની કિંમત 35,000 રૂપિયા ગાયના માલિકે રાખેલ છે. હવે મિત્રો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ ત્યાં તમને રૂબરૂ જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ એ તમને ગામ વડોદરા, તાલુકા ની વાત કરું તો કે તાલુકો વડોદરા, અને જિલ્લા વિશે જો વાત કરવામાં આવે મિત્રો તો કે જિલ્લો વડોદરામાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. અને આ ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. અને મિત્રો આ જ માલિકની હજી આવી જ એક બીજી ગાય પણ વેચાવ છે, એ પણ આગળ તમને સ્ક્રીન ઉપર બતાવી દઉં. અને મિત્રો આ ગાય તમારે જો રૂબરૂ લેવા જ આવી હોય, ગમતી હોય, તો મિત્રો ફોન કરીને જઈજો. જો ગાય વેચાઈ ગઈ હોય તો તમે રૂબરૂ જોવા જાઓ આજુબાજુના ગામમાંથી હોય તો તમારે ત્યાં ખોટો ધક્કો થાય એટલે ફોન કરી લેવો. હવે એના પછી મિત્રો જે તમે આ ગાય જોઈ તો આ ગાય પણ વેચવાની છે. આ ગાયની પણ તમે કદ કાઠું જોઈ શકો છો, કાન કટ, પછી એનું કલર કોમ્બિનેશન, એની અડર ક્વોલિટી, એ બધી તમે વસ્તુ જોઈ જ શકો છો. તો આજે આ ગાય પણ વેચાવા આવી છે. અને ગાયની કન્ડિશનની વાત કરું તો આ પણ 7-8 મહિનાથી વિહાઈ ગઈ છે. અને ગાયની કિંમત વિશે વાત કરી દેવામાં આવે મિત્રો તો આ ગાયની કિંમત પણ 35,000 રૂપિયા ગાયના માલિકે રાખેલ છે. હવે આ ગાય તમને ક્યાં જોવા મળે છે એ જ રીતે વાત કરવામાં આવે તો આ ગાય તમને ગામ વડોદરા, તાલુકાની જો વાત કરવામાં આવે તો કે તાલુકો વડોદરા, અને જિલ્લા વિશે જો વાત કરવામાં આવે તો કે જિલ્લો વડોદરા, તો મિત્રો વડોદરામાં પ્રોપર એટલે કે રૂબરૂ તમને આ ગાય જોવા મળી જાય છે. અને ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી આ ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો, અને વધારે માહિતી જોતી હોય તો ત્યાંથી લઈ શકો છો. મિત્રો તમને જો ગાય ગમતી હોય અને લેવાનો વિચાર હોય તો તમે ફોન કરજો, ખોટા ફોન કરીને માહિતી ન લેતા. અને મિત્રો તમારે જો ગાય રૂબરૂ જોવા જતા હોય તો તમે અહીંથી કોન્ટેક્ટ નંબર ઉપરથી ફોન કરીને જાજો, કેમ કે જો ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો જઈ અને ધક્કો ન. તો એના પછી મિત્રો તમે જે ગાય જોઈ શકો છો તો આ ગાયને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ગાયની કાનકોટ, સ્કિન પેટર્ન, અડર ક્વોલિટી સાથે સાથે કલર કોમ્બિનેશન પણ બહુ સારો છે. તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કલર કોમ્બિનેશન, અડર ક્વોલિટીની બધી વસ્તુ જોઈ મિત્રો. હવે આ ગાયની જે કન્ડિશન છે એટલે કે મારી પાસે થોડી ઘણી માહિતી છે હું તમને આપી દઉં છું. તો જે આ ગાય છે એને પહેલું વેતર છે, નીચે શું છે એ વાત કરીએ મિત્રો માહિતીમાં, તો નીચે આ ગાયને વાછડી છે સુંદર મજાની, એમ ગાયના માલિકનું કહેવાનું છે. પહેલું વેતર છે ગાયનું, નીચે વાછરડી છે. દૂધની વાત કરવામાં આવે મિત્રો તો 6 લિટર જેટલું આ ગાયનું દૂધ છે, એટલે કે પર ડેના દૂધની વાત કરું મિત્રો તમને તો પર ડેનું દૂધ છે મિત્રો આ ગાયનું 12 લિટર જેટલું, એટલે કે આખા દિવસનું 12 લિટર જેટલું આ ગાયનું દૂધ છે. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ આ ગાયની કિંમત વિશે, તો જે આ ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ તો આ ગાયની જે કિંમત છે એ ગાયના માલિકે 50,000 રૂપિયા રાખેલ છે. 50,000માં બહુ સારી અને બેસ્ટ ગાય છે. હવે આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરી દેવામાં આવે મિત્રો તો કે આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ગામ કોઠી, તાલુકાની જો વાત કરવામાં આવે તો કે તાલુકો વાંકાનેર, અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે મિત્રો તો કે જિલ્લો મોરબી. તો મિત્રો મોરબી જિલ્લાનો તાલુકો વાંકાનેર છે, ત્યાં ગામ કોઠી છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. અને ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે.
હવે આગળ વાત કરીએ મિત્રો, આ ગાય તમને જો ગમતી હોય અને લેવી હોય તો તમે કોન્ટેક કરી અને પછી લેવા જજો, કેમ કે જો ગાય વેચાઈ ગઈ હોય તો તમારે આ ગાય લેવા માટે ખોટો થકો ન થાય. હવે આગળ વાત કરીએ આપણે, અને મિત્રો આ ગાયની આગળ વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, કાન કટ જોઈ શકો છો, સાથે સાથે ગાયનો કાબરો કલર જોઈ શકો છો, રંગરૂપ જોઈ શકો છો. હવે મિત્રો જો તમે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી નાખજો, કેમ કે રોજના રોજ જે પશુ વેચા હોય એનો વિડીયો હું આ યુટ્યુબ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું. તો તમે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને તમારા મિત્રો અથવા તો કે સગા સંબંધીને મોકલજો જેને જો વેચાવ પશુ જોવાનો શોખ હોય, અથવા તો કે પશુ ખરીદવું હોય ને લેવું હોય ને તમારી આજુબાજુમાં હોય તો તમને ખ્યાલ ન હોય તો તમે આમાંથી તમને ખબર પડી જાય. હવે આ ગાયો તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરું તો આ ગાય તમને છે પ્રોપર એટલે કે રૂબરૂ ભાવનગરમાં, ગામ ભાવનગર, તાલુકાની જો વાત કરવામાં આવે તો કે તાલુકો ભાવનગર, અને જિલ્લાની જો વાત કરી દેવામાં આવે મિત્રો તો કે જિલ્લો ભાવનગર. તો મિત્રો તમને આ પ્રોપર એટલે કે રૂબરૂ ભાવનગરમાં જ જોવા મળી જાય છે. અને આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો. મિત્રો બ્રિડિંગ માટે બહુ સારી અને બેસ્ટ ગાય છે આ ગાય, તમે જે સ્ક્રીન ઉપર જોઈ, અને મિત્રો એના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે, અને વધારે માહિતી જોતી હોય તો તમે ગાયના માલિકનો કોન્ટેક કરી અને વધારે માહિતી પણ મેળવી શકો છો. એના પછી મિત્રો તમે જે આ લાલ ગીર વળકી એટલે કે વાછડી જોઈ શકો છો, તો આ વાછડી પણ વેચાવ છે. વાછડીની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, કાનકટ જોઈ શકો છો, સાથે સાથે કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો. બહુ સારા કલર કોમ્બિનેશનની વાછડી છે. હવે મિત્રો તમને વાત કરવામાં આવે આ વાછડીની કન્ડિશન વિશે એટલે કે માહિતી વિશે, તો મિત્રો માહિતી વાછડીની બીજી વધારે તો ન હોય પણ ઉંમરની માહિતી હોય તો હું તમને આ વાછડીની ઉંમર કેટલી છે એ વાત કરવામાં આવે તો 1.5 વર્ષની વાછડી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. વધારે માહિતી જોતી હોય મિત્રો તમારે તો તમે ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો. ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામ ભાવનગર, તાલુકો ભાવનગર અને જિલ્લો ભાવનગર. ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને આપી દીધેલા છે, તો તમે એમાંથી કોન્ટેક કરી શકો છો. અને મિત્રો તમારે કોઈપણ પશુ વેચાવ હોય અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મુકાવવો હોય તો તમે અમારા પશુના આગળ અમારા કોન્ટેક નંબર આપેલા છે એમાં તમે તમારા પશુનો આડો વિડીયો, પશુના વ્યવસ્થિત ફોટા, પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો. અમે તમારા પશુની ફ્રીમાં એડ કરી આપશું. અને તમારે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવું હોય તો તમે અમને આગળ અમારા નંબર ઉપરથી જોઈનનો મેસેજ કરી શકો છો, અમે તમને જોઈન પણ કરી દેશું. જય ગો માતા, જય દ્વારકાધીશ.